जय गिरनार मित्रों सौथी वधारे मां वधारे भयंकर मां भयंकर जो कोई अत्यारे दुख होय ने अथवा तो मानसो एनाथी मृत्यु पामता होय ने तो ए छे हृदयना हुमला बराबर ने हृदयना हुमला एवी रीते आवे छे के मानस एक जग्याए गमे त्यां बेठो होय त्यां त्यां एनुं मृत्यु थई जाय छे तो आ हृदयना हुमला आववा पाछळना घणा बधा कारणो छे एमां खास महत्वनुं कारण होय तो आपणी नळी छे ए हृदयनी नळीओ जे ब्लॉकेज थई जाय छे बंद थई जाय छे तो एना उपर एक जोरदार प्रयोग छे मित्रों जोरदार एटले जोरदार तमे एकवार आ प्रयोग करजो अने रिजल्ट तमने उत्तम मळशे आपणो आयुर्वेदनो बेस्ट प्रयोग छे पेलू के आ केना उपर काम करशे एक तो जेने हाई बीपी छे बराबर टूंकमां ब्लड प्रेशर जेनुं वधारे हाई रहे छे ऊंचू रहे छे एना उपर उत्तम काम करशे जो ब्लड प्रेशर जेनुं ऊंचू रहेतुं होय ने एने हृदयनो हुमलो आववानी शक्यता वधारे रहे छे बराबर बीजू के जेना कोलेस्ट्रोल वधारे होय बराबर एमां एक खराब कोलेस्ट्रोल अने सारू कोलेस्ट्रोल ए बे प्रकारना कोलेस्ट्रोल आपणा शरीरमां काम करता होय एमां जे खराब कोलेस्ट्रोल छे एनुं प्रमाण वधी जाय एटले टूंकमां नळीओ जे छे जेमांथी आपणा लोहीनुं परिभ्रमण थाय छे ए नळીઓ બંધ થઈ જાય છે એને આપણે બ્લોકેજ કહીએ છીએ કે ભાઈ અમારે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થઈ શકતું નથી બરાબર ઈ જે બ્લોકેજ થાય છે એ બ્લોકેજ થવાનું કારણ છે કોલેસ્ટ્રોલ રેડી તો આ ત્રણેય વસ્તુ ઉપર આ ત્રણેય ત્રણ વસ્તુ જે તમારા શરીરમાં થાય છે એના ઉપર બેસ્ટ પ્રયોગ છે મિત્રો તો હવે એમાં કઈ કઈ વસ્તુ લેવી એ ખાસ જોઈ લઈએ બરાબર પહેલી વસ્તુ છે સફેદ અર્જુન બરાબર સફેદ અર્જુનની છાલ અર્જુનના મિત્રો બે પ્રકાર છે અર્જુન નામનું વૃક્ષ છે અર્જુન એટલે વળી પાછા ઘણાને એ ખ્યાલ નહીં હોય અર્જુન નામનો એક વૃક્ષ આવે છે એના બે પ્રકાર હોય છે સફેદ અર્જુન અને કાળો અર્જુન બરાબર એમાં જે સફેદ અર્જુનની છાલ છે ઈ સફેદ અર્જુન છે ને એનું થડમાં ઓટોમેટિક છાલ મૂકી દે છે બરાબર અમુક સમય થાય ને એટલે કેમ સાપ છે પોતાની કળચલી ઉતારી નાખે છે એમાં સફેદ અર્જુન છે એ પોતાની છાલ છે ને ઓટોમેટિક ઉતારી નાખે એ છાલનો જો તમે પ્રયોગ કરો તો બેસ્ટ રિઝલ્ટ મળે છે તમે ઉપાધિ ન કરતા આ છાલનો પાવડર પણ તમને ગાંધીને ત્યાં મળી જશે અને છાલ પણ મળી જશે ઔષધ ભંડારની દુકાને તમારે કહેવાનું અર્જુનની છાલ લેવાની છે પાવડર નો લેતા પાવડરમાં કઈ નક્કી ન હોય શેનો ભેળસેળ કરી દે આપણે અર્જુનની છાલ લેવાની છે રેડી પહેલી વસ્તુ આ સમજી ગયા અને કદાચ તમે આ વૃક્ષને ઓળખવું હોય ને અર્જુનનું વૃક્ષ કેવું હોય છે બરાબર તો આ વિડીયો પૂરું થાય ને એટલે હું તમને એની બીજો વિડીયો આવશે છેલ્લે એન્ડમાં એ ટચ કરજો એનો હું તમને આખો વિડીયો બતાવી અર્જુનનું વૃક્ષ કેવું હોય છે અને એના ઉપયોગ બરાબર બીજું છે તજ તજ આપણા રસોડાની વસ્તુ છે એટલે એમાં કંઈ ખાસ એવું નથી સમજાવવા પડતું બરાબર અને ત્રીજી વસ્તુ છે નાની એલચી એલચીમાં બે પ્રકાર હોય છે એની સાઈઝમાં હોય છે નાની એલચી સાઈઝમાં નાની હોય છે અને મોટી એલચી છે એ સાઈઝમાં થોડીક મોટી હોય છે આપણે લેવાની છે નાની એલચી મિત્રો અને ચોથી વસ્તુ છે ગળો ગળો આપણો કોરોનામાં ખૂબ જોઈ ગયા જેને ગિલોય પણ કહે છે બરાબર ને જેને ગિલોય પણ કહેવાય ગુજરાતીમાં આપણે એને ગળો કહીએ છીએ ગળાનો છે ને એક વેલો થાય છે જો કે લોકો મોટાભાગના લોકો ઓળખે જ છે કોરોનામાં ખૂબ આપણે પીધું એટલા માટે બરાબર તો આ ગળો છે ને એના ઘરે તમારે આને બનાવવું હોય તો કંઈ ન કરવાનું ગળો ઉતારી લીમડાનો ગળો લેજો ઉતારી એના નાના નાના કટિંગ કરી નાખવાની બરાબર એનો જે વેલો હોય ને એના વેલાના પાનના નહીં વેલાના કટિંગ કરી એને સૂકવી દેવાનું થોડાક દિવસ થાય એટલે સુકાઈ જાય એટલે એ તમારો એનો પાવડર તૈયાર થઈ ગયો રેડી એટલે ગળાનો પાવડર લેવાનો છે અથવા તો જો તમે કટિંગ કરો ઘરે તો એને આખા પાકું ખાંડ નાખવાનું છે ચૌકુટ કરી નાખવાનું છે રેડી હવે આપણે આનો શું કરવાનું છે અને કેવી રીતે પ્રયોગ કરવાનો છે આ તમામ માહિતી હવે તમને આપી દઉં બરાબર આ આ વસ્તુ ઉપર એ પહેલા ખાસ વિનંતી છે તમને એમ થાય કે ના અદ્ભુત છે અદ્ભુત એટલે અદ્ભુત કામ તમારા માટે કર્યો છે આ વિડીયો લઈને એક લાઈક આપજો મિત્રો અને હા ચેનલમાં ન હોય તો હજી સાચું કહું જોડાઈ જાઓ તમને આયુર્વેદના બેસ્ટમાં બેસ્ટ પ્રયોગ મળશે અને સારામાં સારી વનસ્પતિ પરિચય પણ હું કરાવું છું બરાબર સારું આગળ વધીએ હવે આ બધો જે છે ને સરખા ભાગે લેવાનો છે મેં લખ્યું છે સરખા ભાગે દાખલા તરીકે તમે આ 50 ગ્રામ લ્યો ને સફેદ અર્જુનની છાલ 50 ગ્રામ લીધી ને તો એ 50 ગ્રામ આ 50 ગ્રામ આ 50 ગ્રામ ને આ 50 ગ્રામ બધાને ખાંડી નાખવાનું છે પણ એકદમ પાવડર નથી કરી નાખવાનું આખા પાકું ખાંડવાનું આપણી સાદી ભાષામાં આયુર્વેદમાં જવકૂટ કર્યું કહેવાય આપણી સાદી ભાષામાં એને આખા પાકું ખાંડ નાખવાનું છે ખાંડણીમાં થોડુંક વાર ખાંડી નાખવાની છાલ તજને પણ એવી રીતે નાની એલચીને અને ગળો જે કટિંગ કર્યા હતા ને આપણે એને એવી રીતે અથવા જો ગળાનું કટિંગ ન મળે તમને તો એનો ભૂકો વાપરી શકો એવું નથી આ બધું કરી અને ભેગું કરી દેવાનું પછી બધાને અલગ અલગ ખાંડજો એક ઓલામ ન ખાંડતા આ કહી દઉં
सफेद अर्जुन ने खांडी पछे एक लई लेवानो पछे तद ने खांडी अलग कर लेवानो एकदम भूको नथी करवानो आछा पात्रु खांडवानो छे आ बधाने अलग अलग खांडी अने पछी भेगू कर देवानो बराबर आ थई गई आपणी दवा तैयार पछी एने भरीने मूकी देवानो छे काचनी बरणीमां हवे आपणे एनो रेग्युलर प्रयोग करवानो छे प्रयोग केवी रीते करवो सांजे आजे आपणे बनाव्युं हतुं ने भेगू करीने मिक्स करीने सांजे एक ग्लास पाणी लेवानुं એમાં એક ચમચી આ જે બનાવ્યું હતું મિક્સ કરીને એક ચમચી નાખી હલાવી ઢાંકીને મૂકી દેવાનું રેડી હવે સવારે ઉઠી બરાબર અને કોઈ પણ નાના વાસણમાં લઈ ગેસ ધીમો રાખવાનો છે આ યાદ રાખજો ગેસ ફૂલ રાખતા નહીં બરાબર નહીતર બળી જાય એમાં બહુ જમાવટ નથી આવતી ગેસ ધીમો રાખવાનો નાનું વાસણ લઈ લેવાનું ગમે એક ગ્લાસ જે આપણે હલાવીને પલાળ્યું હતું ને સાંજે એમાં બધું નાખી દેવાનું ઓલું જે નાખ્યું હતું એ આવી જવું જોઈએ એની અંદર એવરી ગાડી ન કાઢી નાખતા બધું નાખી અને ધીમે ધીમે ગરમ કરવા મૂકવાનું ધીમે 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 ગરમ કરતા કરતા એક ગ્લાસ પાણીનું અડધું ભરી જાય અડધું રે પછી એને ગાડી લેવાનું ગાડી પીધા જેવું ઠંડુ થઈ જાય બરાબર છેદ છેદ ગરમ હોય તો હાલે આપણે ચા કેમ ધીમે ધીમે પીતા એવી રીતે ચુસ્કી મારી અને પીધા રાખવાનું સવારમાં નરીના એકવાર બરાબર તમે આ પ્રયોગ કમસે કમ 45 દિવસ કરવાનો છે 45 દિવસમાં તમારે રિપોર્ટ કરાવી લો અદભુત રિઝલ્ટ મળશે મિત્રો બરાબર આ બધી વસ્તુ એટલી બેસ્ટ છે એટલે આ પ્રયોગ ખાસ કરજો જેને કોલેસ્ટ્રોલનો પ્રમાણ હોય હાઈ બીપી રહેતું હોય અથવા નળીઓ બ્લોકેજ હોય બરાબર એ લોકો ખાસ આ પ્રયોગ કરી શકે અને સામાન્ય જેને કોલેસ્ટ્રોલ નળી સામાન્ય બ્લોકેજ હોય ને એ લોકો તો કરજો જ એટલે તમને ઉત્તમ પરિણામ મળશે અને તમે જેને હાઈ હોય અને ઓપરેશનની તૈયારી થઈ ગઈ હોય તો પછી તો ઓપરેશન કરાવવું પડે કેમ કે એમાં કોઈ એનો ઈલાજ નથી મિત્રો બરાબર સારું વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર કોઈ વ્યક્તિને શેર કરજો એક વિનંતી એ કરું છું શેર કરવાથી બીજું કંઈ નહીં આપણા આયુર્વેદનો 100% પ્રચાર થાય અને હું તમને અહીંયા એક વિડીયો પણ મૂકી દઉં છું જોજો એ અર્જુનનો વિડીયો છે બરાબર અહીંયા ખુલી ગયો હશે એક ટચ કરશો એટલે સ્ક્રીન ટચ કરશો એ વિડીયા ઉપર એટલે ખુલી જશે અર્જુનનો વિડીયો છે જોજો તમને એમાંથી ઘણું નવું જાણવા મળશે કેવું વૃક્ષ હોય એ પણ તમને ખ્યાલ આવશે બરાબર સારું જય જવાન જય કિસાન જય હિન્દ